ભાવનગર ખાતે જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીના પર્વને ભાવનગરના પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા દહીં હાંડીના કાર્યક્રમનું પોતાના મત વિસ્તારમાં અલગ અલગ 6 જગ્યા પર આયોજન કરાયું હતું. બોર તળાવ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા. 101 ગોવિંદાઓની ટુકડીએ 40 ફૂટની ઊંચાઈ પર મટકી ફોડી હતી, જ્યારે મુખ્યમંત્રી દ્વારા ગોવિંદાઓને ટ્રોફી આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મનાવવા માટેનું આયોજન એટલે કે જન્માષ્ટમીના મેળાનું આયોજન છેલ્લા ત્રીજું મારું આયોજન છે. વચ્ચેના 2 વર્ષ કોરોનાને કારણે કરીને ચકી, પણ લોકોમાં ઉત્સાહ અદ્ભુત છે અને લોકો આ કાર્યક્રમમાં માણવા માટે આવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને લોકોને આ કાર્યક્રમમાં સહભાગી થવા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે અહીંયા ઉપસ્થિત રહી અને ભાવનગરની પ્રજાનો અને અમારા બધાનો ઉત્સાહ વધાર્યો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા કરવામાં આવ્યું અને ગઈકાલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ ભાવનગરની પ્રજાને હિલોળા ચડાવી છે, આનંદમાં લાવ્યા છે અને ખૂબ સરસ આયોજનની અંદર બધાનો સહયોગ મળ્યો છે. પ્રજાનો અને કાર્યકર્તાઓને લોકોનો સહયોગ મળ્યો છે. આભાર.